સમાચારમાં આગળ વધીએ તો ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ રાજ્ય સરકાર મોટી તૈયારીઓમાં વ્યસ્ત છે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આવનારી એક હજાર કંપનીઓને સરકાર ગિફ્ટ સિટીની ટૂર આપશે તો આવી સ્થિતિ છે ગિફ્ટ સિટી એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે તેમણે મુખ્યમંત્રી તરીકે આની કલ્પના કરી હતી એક સાહસિક નિર્ણયમાં સરકારે રાજ્યમાં પ્રતિબંધ લાગુ કર્યા પછી પણ ગિફ્ટ સિટીમાં દારૂના વપરાશને મંજૂરી આપી છે કે જેથી ગિફ્ટ અને આર્થિક તકનીકી પ્રવૃત્તિઓના હબ તરીકે ઉભરી શકે ગિફ્ટ સિટીના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્રુપ તપન રે જણાવ્યું કે વડાપ્રધાન મોદીની કલ્પના મુજબ ત્રણ શહેરોની પરિકલ્પના આધારે ગિફ્ટ સિટી માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરે છે આ ત્રણ શહેરો અમદાવાદ ગાંધીનગર અને ગિફ્ટ સિટી તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાતના તમામ રોડ શોમાં ગિફ્ટ સિટી માત્ર ગુજરાતનું નહીં પરંતુ સમગ્ર ભારતના ભવિષ્યનું પ્રતિનિધિત્વ કરશે

સાથે જ ફાર્માસ્યુટિકલ ઇ કોમર્સ શિપ અને એરક્રાફ્ટિંગ સેવાઓ જેવા ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ આઠસો છ્યાસી એકર વિસ્તારમાં ફેલાયેલું છે આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વીમા અને મૂડી બજારો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી છે તે તે યુએસમાં એક પોઈન્ટ સત્તાવન મિલિયન રોકાણ પ્રતિ અને દસ થી બાર જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ નું આયોજન કરવામાં આવ્યું છે તો વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં રોકાણની તકો શોધવા માટે આંતરરાષ્ટ્રીય અને આઠ સ્થાનિક રોડ શો યોજવામાં આવ્યા છે સાથે જ પ્રતિનિધિ મંડળની મુલાકાતો દ્વારા એક હજારથી વધુ કંપનીઓ સાથે સંપર્ક કરવામાં આવ્યા છે સાથે સરકારી નિવેદનમાં પણ સામે આવ્યું છે અને તેઓએ જણાવ્યું છે કે આ બેઠકો દરમિયાન યુએઈ જાપાન ઓસ્ટ્રેલિયા સિંગાપોર અને અમેરિકા જેવા દેશોની વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ગિફ્ટ સિટી આઈએફએસસીમાં રોકાણની તકો શોધવા માટે રસ દર્શાવ્યો છે